નમસ્કાર વાલી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી માધ્યમ એમાં વિષય ગણિત એની અંદર આપણું પ્રકરણ 6 જે ચાલી રહ્યું છે એમાં આગળ અભ્યાસ કરીશું. તો આની પહેલાં આપણે 94 નંબરના પેજ સુધી અભ્યાસ કર્યો હતો, બંગડીઓવાળો, બરાબર છે. હવે પેજ નંબર 95 પર તમે અહીંયા જોઈ શકો છો કે એક કોષ્ટક આપેલું છે, બરાબર. હવે એ કોષ્ટકમાં ગુણાકારનું કોષ્ટક છે, બરાબર. તો એને આપણે પૂર્ણ કરવાનું છે. તો એને કેવી રીતે કરવાનું છે? તો અહીંયા જે લખ્યું છે એક્સ કર્યા પછી 12 સુધી, તો એ 12 સુધીના ઘડિયા છે, બરાબર. હવે એને અહીંયા જુઓ તો એક એકા એક, એક દુ દુ, એક તરી ત્રણ, એક ચોક ચાર, એક પંચા પાંચ, એવી રીતના છે, બરાબર. પછી બેનો ઘડ્યો તો બે એકા બે, બે દુ ચાર, બે તરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છંગ 12, બે સત્તા 14, એવી રીતના છે, બરાબર. પછી ત્રણનો ઘડ્યો, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી 9. તો એવી રીતે આ ઘડિયા અહીંયા લખેલા છે. હવે આના આધારે જે નીચે આપણને સમજાવ્યું છે એ સમજીએ. તો કોષ્ટકમાંના લીલા ખાનાને જુઓ, જ્યાં જ્યાં લીલા ખાના છે જુઓ, અહીંયા છે, અહીંયા છે, અહીંયા, અહીંયા, અહીંયા ને અહીંયા, એટલે કે બધામાં 12 ઉપર લીલા ખાના છે. આ બતાવે છે કે અલગ અલગ સંખ્યાઓનો ગુણાકાર કરી આપણે 12 મેળવી શકીએ છીએ. તો એ શું દર્શાવે છે કે 12 કેવી રીતે મેળવાય? તો અલગ અલગ સંખ્યાઓનો ગુણાકાર કરી અને 12 મેળવેલા છે. જેમ કે અહીંયા જુઓ 12, બરાબર. તો 4 × 3 કઈ છે? અહીંયા જુઓ 4, એને ગુણ્યા 3, અહીંયા 4 × 3 બરાબર કેટલા થાય? 12, બરાબર. તેથી 12 એ 4 અને 3 બંનેનો ગુણક છે. તો 12 શું થયું? જુઓ 4 × 3 બરાબર 12. તો આ 12 એ શું થાય? 4 અને 3 બંનેનો ગુણક છે. એવી જ રીતે 12 એ 6 અને 2, જુઓ 6નો ઘડ્યો 6 અહીંયા, બરાબર. 6 × 2 = 12 એટલે શું થશે કે 6 × 2 = 12. તો 6 અને 2નો ગુણક શું થયું? 6 અને 2નો ગુણક કોણ હોય? 12, બરાબર. એવી જ રીતે 12 અને 1નો પણ ગુણક છે. તો આપણે કહી શકીશું કે 1, 2, 3, 4, 6, 12 એ 12ના અવયવો છે. શું છે? અવયવો. જે બે સંખ્યાને ગુણવાથી ગુણક મળે તો એ બે અંક તેના ગુણકો છે એવું આપણે કહી શકીએ, બરાબર. હવે એ પ્રમાણે અહીંયા જોઈએ 10ના અવયવો કયા છે, બરાબર. તો 10ના અવયવો કેવી રીતે શોધાશે? તો અહીંયા જુઓ તમે કે 10 કયા કયા ઘડિયામાં આવે છે. એક તો જુઓ 1 × 10 એટલે 10, બરાબર છે. એટલે પહેલો અવયવ શું થાય? 1, બરાબર. પછી 2ના ઘડિયામાં આવે છે, જુઓ તો, હા, તો 2 × 5 એટલે 2 × 5 બરાબર 10, બરાબર છે. પછી 3ના ઘડિયામાં 10 છે? ના. 4ના ઘડિયામાં છે? ના. 5ના ઘડિયામાં છે? તો છે. ક્યાં છે? આર્યું. તો 5 × 2 = 10. પછી 6ના ઘડિયામાં 10 છે? ના. જુઓ 7ના ઘડિયામાં પણ નથી, 8ના ઘડિયામાં જુઓ એમાં પણ નથી, 9 એમાં પણ નથી. પછી 10ના ઘડિયામાં 10 છે, ક્યાં છે? 10 × 10 તો 10 × 1 = 10, બરાબર. હવે 11 અને 12 એના ઘડિયામાં આવશે નહીં, કારણ કે 10થી મોટા નંબર છે, બરાબર. તો હવે આના પરથી આપણે શું કહી શકીએ કે 10ના અવયવો શું થયા? તો 1, 2, 5 અને 10, બરાબર. તો અહીંયા આપણે એને દર્શાવવાનું છે કે 1, 2, 5 અને 10 એ 10ના અવયવો છે. એવી જ રીતના હવે તમારે 36ના અવયવો કયા કયા છે? તો 36ના અવયવો શું હોય? તો બાર બધા કોષ્ટક જોવાના, જ્યાં 36 નંબર લખ્યા છે અહીંયા જુઓ, બરાબર. 36 નંબર ક્યાં છે? તો જુઓ અહીંયા 1ના ઘડિયામાં નથી, 2ના ઘડિયામાં નથી, 3ના ઘડિયામાં નથી, 4ના ઘડિયામાં છે, જુઓ અહીંયા, બરાબર, અહીંયા છે. 5ના ઘડિયામાં નથી, 6ના ઘડિયામાં
છે અહીંયા, સાતના ઘડિયામાં નથી, આઠના ઘડિયામાં નથી, નવના ઘડિયામાં છે. જુઓ, નવ અઢાર સત્યાવીસ ને છત્રીસ, બરાબર છે. તો એના પરથી આપણે કહી શકીએ કે નવના અવયવો શું થાય. તો એક તો જુઓ, એક આવશે, પછી બે હતું, પછી ત્રણ, ચાર, છ, નવ, બરાબર, અને બાર. અહીંયા જે ઘડિયા જેટલા છે આપણી પાસે, તો એ આ બધા ઘડિયામાં છત્રીસ આવે છે. કારણ કે તમે જુઓ તો ત્રણ ગુણ્યા બાર બરાબર છત્રીસ, બરાબર છે. પછી ચાર ગુણ્યા નવ બરાબર છત્રીસ, બે ગુણ્યા બાર કરો બરાબર, સોરી બે ગુણ્યા અઢાર કરો, અઢારનો ઘડિયો અહીંયા છે નહીં, બરાબર. પછી બાર ગુણ્યા ચાર કરો તો છત્રીસ, બરાબર. એવી રીતના આ ઘડિયા આપણા, છ ગુણ્યા છ કરો, પેલા છ ગુણ્યા છ બરાબર છત્રીસ, બરાબર છે. તો આ પ્રમાણે એના અવયવ આપણે શોધી શકીએ, રાઈટ. હવે સામાન્ય અવયવ, સામાન્ય એટલે સરખા, કેવા સરખા અવયવ, બરાબર. અહીંયા પચીસના અવયવો લાલ અને પાંત્રીસના અવયવો વાદળી વર્તુળમાં લખો. તો પચીસ અને પાંચના અવયવો શું હોય, તો પચીસ એકા પચીસ બરાબર, પાયે પાયે પચીસ અને પચીસ, આ એના પાંચના અવયવો, સોરી પચીસના અવયવો. અને પાંત્રીસના અવયવો શું હોય, એક, સાત, પાંચ અને પાંત્રીસ, આ એના અવયવો છે. અવયવ એટલે આના ઘડિયામાં પાંત્રીસ આવે અને આના ઘડિયામાં પચીસ આવે, એ ધ્યાન રાખવાનું, બરાબર. હવે તમે બંને વર્તુળના સામાન્ય જાંબલી ભાગમાં કયા અવયવો લખ્યા છે, તો આપણે આ સામાન્ય અગલી ભાગમાં હમણાં લખ્યા નથી, પણ અહીંયા જોઈએ આપણે તો જુઓ, અહીંયા પણ એક છે અને અહીંયા પણ એક છે, એટલે આ એક અહીંયા નહીં લખીએ પણ અહીંયા લખીશું, બરાબર. એવી જ રીતે અહીંયા પાંચ છે અને અહીંયા પણ પાંચ છે, તો એને પણ આપણે અહીંયા લખીશું. તો એ શું થયું, સામાન્ય બરાબર ને, સરખા અવયવો થયા. શું થયું, સરખા અવયવો થયા, બરાબર. પાંચ સોરી પચીસ અને પાંત્રીસમાં સરખા અવયવો શું છે, તો એક અને પાંચ. તો આવી રીતે આપણે સામાન્ય અવયવો શોધી શકીએ અને આ રીતે તમારે લખવાનું છે, બરાબર છે. હવે તમારે ચાલીસના અવયવો લાલ એટલે કે આમાં અને સાઠના અવયવો વાદળી રંગના વર્તુળમાં લખવાના છે. તો અહીંયા પણ એ જ રીતના કરીશું. તો ચાલીસ કયા કયા ઘડિયામાં આવે, બરાબર. તો જુઓ, એકના ઘડિયામાં આવે, બેના ઘડિયામાં આવે, ચારના ઘડિયામાં આવે, પાંચના ઘડિયામાં આવે, દસના ઘડિયામાં આવે અને વીસના ઘડિયામાં આવે, આઠના ઘડિયામાં પણ આવે અને ચાલીસના ઘડિયામાં. એવી જ રીતે ત્રણ, છ, બાર, બરાબર, પછી પંદર, પછી ત્રીસ અને સાઠ. હવે અહીંયા જે લખ્યા છે આ વાદળી કલરના વર્તુળમાં, એ બંનેના સામાન્ય એટલે કે સરખા અવયવો છે, એટલે કે બંનેમાં આવે, ચાલીસના ઘડિયામાં પણ આવે અને સાઠના ઘડિયામાં પણ આ અવયવો આવે છે. માટે આ સરખા કરતા સામાન્ય અવયવો કહેવાય, બરાબર છે. તો અહીંયા આપણે આટલો અભ્યાસ કરીએ છીએ, આગળનો અભ્યાસ નવા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.